Cello, Oboe Ciwi. Bener-bener. Oboe Ciwi ini yang lewat kali ya. Tosarir C. I. शरीर बे भाग में विभाजित छे बराबर क्यों क्यों भाग छे तो के शीर्ष अने धड़ बराबर अहीं उरस प्रदेश के उदर प्रदेश होतो नथी शरीर छे ई बे भाग में विभाजित छे शीर्ष अने धड़ बराबर छे उभयजीवी नो एक महत्वनो प्राणी कयो कोण छे तो के देडको એટલે દેડકાને આપણે ધ્યાનમાં રાખીએ એટલે આપણે ઉભયજીવી સમુદાય છે એ સમજાઈ જાય બરાબર છે અને ઉભયજીવી શું કામ કીધો છે ભાઈ જમીન પર અને પાણી હા બંને જગ્યાએ રહે છે બરાબર ને જમીન અને પાણી બંને જગ્યાએ રહે છે તમે એને બાયોલોજીની ભાષામાં સ્થળજ અને જલજ પણ કહી શકો એ પોતાનું અમુક જીવન છે એ પાણીમાં ગુજારે અમુક ટકા જીવન છે એ ક્યાં ગુજારે છે જમીન ઉપર બરાબર છે ચલો એનાથી આપણે આગળ વાત કરીએ ભાઈ બે ઉપાંગ ધરાવે છે બરાબર છે શરીર ઉપર શું આવેલું છે તો કે ભીની અને ચીકણી ત્વચા આવેલી છે દેડકા જોયો કોઈની પૈકડો તો એ કેવી હોય ચીક ચીકાસિત હોય હોય કે ને હા એ વિશિષ્ટ બકરાનું ક્યુટિકલનું આવરણ હોય બરાબર છે એનાથી ફાયદો શું થાય તો કે એ હમણાં કહું ત્વચા કેવી છે ભીની અને ચીકણી સપાટી આવેલી છે આના લીધે ભીનાશ અને ચીકણાશ પડતાના લીધે જે જમીનમાં જે સૂક્ષ્મ જીવો હોય જમીનમાં જે વિવિધ બેક્ટેરિયા હોય પાણીમાં હોય એ એની સ્કિનને નુકસાન પહોંચાડી શકતા નથી કારણ કે દેડકો તો એવો સમુદાયનો એવો સજીવ છે કે એ પોતાનું અડધું જીવન તો એ કેમાં ગુજારે છે જમીનમાં જ ગુજારે છે અને એક નિંદ્રામાંથી પસાર થાય છે કઈ હજી એક એટલે 8 મહિના તો એ ક્યાં રહે 4 મહિના થી બારે આવે છે બરોબર છે ને ચલો શરીરમાં ઉપાંગ ધરાવે છે દેડકાની આપણે દેડકા વિશે થોડુંક ભણ્યા હતા અગ્ર ઉપાંગ હોય અને પશ્વ ઉપાંગ હોય અગ્ર ઉપાંગમાં 4 અને પશ્વ ઉપાંગમાં 5 આંગળીઓ હોય છે આવું બધું આપણે ભણી ગયા છે એટલે વધારે આપણે આ ચર્ચામાં કરતા નથી બરોબર છે પાચન માર્ગ મૂત્ર માર્ગ પ્રજનન માર્ગ એક જ કોટરમાં ખુલે છે એટલે આપણે એને શું કીધું તો ત્યાં અવસારની કીધું તો યાદ છે છેલ્લે દોઈ દીધી અવસારની આ અવસારણીમાં શું આવેલું હોય તો કે પાચન માર્ગ પ્રજનન માર્ગ અને ઉત્સર્જન માર્ગ આ ત્રણેયના દ્વાર છે એ એક જ જગ્યાએ ખુલે એટલે આને શું કહેવામાં આવે છે અવસારણી કહેવામાં આવે છે અવસારણી તમને ઉભયજીવી સમુદાયમાં જ જોવા મળશે બીજે એકે સમુદાયમાં તમને અવસારણી જેવું અંગ જોવા મળતો નથી બીજા બધા સમુદાય હોય ને એમાં મળ દ્વાર મૂત્રમાર્ગ અને પ્રજનન એટલે કે જનન માર્ગ બધે અલગ અલગ હોય છે બરાબર છે સિવાય કે દેડકો એવા ત્રણેય દ્વાર એક જ જગ્યાએ ખુલે છે એટલે એવા અંગને આપણે શું કહીએ છીએ અવસારણી કહીએ છીએ હૃદય આપણને ખબર છે કેવું છે ત્રિખંડી છે ત્રિખંડી હોય એટલે કેવું હૃદય થઈ જાય હૃદય કેવું છે તો કે ત્રિખંડી એમાં વાત કરીએ તો બે કર્ણકો અને એક ક્ષેપક શ્વસન કેના દ્વારા થાય તો કે
ચામડી દ્વારા અને ફેફસા દ્વારા પણ થાય. બે પ્રકારે શ્વસન ભાઈ આવો બરાબર. હજી ત્રીજો એટલે ઈ તો ફેફસાનો જ એક પ્રકાર છે ઝાલર. પણ આવડી શું ચામડી દ્વારા શ્વસન એવું કે રહે છે આપણે એવું નથી આવ્યો હે હું બોલસ યંગે જે ચામડી ને ત્વચા આવે એ બે એક જ થાય એ ભાઈ ચલો ચામડી દ્વારા પ્રસરણ કેન્દ્ર હોવાનું તો રે ભાઈ અને કે કઈ પૂછવું છે અલા ભાઈ હું સમજાવું છું બોલ રે. હવે ફેફસા દ્વારા અને ઝાલર દ્વારા જે શ્વસન કરશે એ ક્યારે કરશે ખબર છે કે જ્યારે દેડકો છે એ જમીન ઉપરની સપાટી હોય ત્યારે બરોબર. અથવા આ ઝાલર તો શું કામ એ પૂછે કારણ કે આ સમુદાયની વાત કરી છે ખાલી આપણે દેડકાની વાત નથી કરતા સમજાણો. હવે ચામડી દ્વારા શ્વસન ક્યારે કરે જ્યારે દેડકો છે એ શીત નિંદ્રા અને ગ્રીષ્મ નિંદ્રા ગાળતો હોય ત્યારે ત્યારે ઈ ઓછા ઓક્સિજનમાં પણ પોતાનું જીવન ગુજારી શકે છે. આની ખાસિયત છે એટલે દેડકો છે ને શીત નિંદ્રા અને ગ્રીષ્મ નિંદ્રામાંથી પસાર થઈ શકે છે. ભાઈ આપણે શીત નિંદ્રા અને ગ્રીષ્મ નિંદ્રામાંથી પસાર થઈ શકતા નથી. જો થઈ શકતા હોત તો આ સ્ટુડન્ટ વર્ગ તો આખે આખો જાન્યુઆરી થી શીત નિંદ્રામાં હોય જાત છે પાંચમા મહિનામાં આવત ભાઈ બાહ્ય ફલન દર્શાવે છે અને અંડપ્રસવી છે. અંડપ્રસવી એટલે કે લિંગ ભેદ દર્શાવે બરાબર છે. પછી બાહ્ય ફલન અને અંડપ્રસવી. હમણાં મેં એમ કીધું કે અંડપ્રસવી છે એટલે બધા એમ પેલા કેના દ્વારા જન્મ થાય તો કે ઈંડા હતા. હવે એક જણા એવી રીતના રાઈટ નાખી દીધી વીચમાંથી કે ઈંડા પણ હું બકરા જ એમ રાઈડ ધીરે ધીરે વર્તાય જાય થોડોક જનીનમાં તફાવત થયો હોય એટલે એવું થાય મેને જજ થાય ને હોય ને એટલે એવી રાયડું આવે ધીરે બોલે ભાઈ અમને ખબર છે ઈંડા હવે ઈંડા અરે વાળવું છે. ચાલો લિંગ ભેદ દર્શાવે છે એટલે નર અને માદા સ્પષ્ટપણે કેવો છે અલગ છે. એમાં દેડકામાં તો આપણે કીધું હતું ભાઈ કે નર દેડકા હોય એમાં સ્વર પેટી જોવા મળે છે માદા દેડકામાં સ્વર પેટી જોવા મળતી નથી બરાબર છે. આ રીતના આપણે વાત કરી દીધી. ચલો દેડકો પછી ટોડ સાલામંડર બરાબર ઇક્થિયોફિસ એના ઉદાહરણ છે રેડી ને. એમાં દેડકો આપણે ભણી ગયા હતા બરાબર. ઉભયજીવીની આપણે વાત કરીએ તો શરીર છે એ શિર્સ અને ધડમાં વિભાજિત છે એમાં ગરદન હોતી નથી. ઉભયજીવી સજીવમાં ગરદન હોતી નથી. ઉભયજીવી શું કામ કીધા જમીન ઉપર રહ્યા છે અને ત્વચા કેવી છે તો કે ભીની અને ચીકણી અલગ અલગ પ્રકારના અહીંયા તમને ઉપાંગ હવે જોવા મળશે. આની પહેલાના સમુદાયમાં સ્પષ્ટ રીતે અલગ થયેલા ઉપાંગ જોવા મળતા નહોતા. અવસારણી જોવા મળે છે. અવસારણી તમને ફક્ત ને ફક્ત ક્યાં જોવા મળે ઉભયજીવીમાં. અવસારણી એટલે હકીકતમાં શું તો કે પાચન માર્ગ પ્રજનન માર્ગ અને ઉત્સર્જન માર્ગ એક જ દ્વાર દ્વારા ખુલે છે એટલે એને કોટા જેવી રચના થાય છે જેને આપણે કહીએ છીએ અવસારણી બરાબર.
ચલો હૃદય છે એ કેવું છે તો કે ત્રિખંડી છે અત્યાર સુધી આપણે હૃદય ભણતા હતા એ કેવું હતું દ્વિખંડી હતું આના પછી ભણશું ઈ ચતુષ્પદી એટલે આ વચ્ચે જોડતી કડી છે એટલે કેવું છે ત્રિખંડી છે આમાં જે પરિવહન હોય રુધિરનું ઈ પણ કેવું હોય છે ખબર છે અપૂર્ણ હોય બરોબર ને એકલ પરિવહન અપૂર્ણ પરિવહન અને બેવડું પરિવહન એમાં અહીંયા જે પરિવહન જોવા મળશે કયા પ્રકારનું હોય અપૂર્ણ પરિવહન બરોબર શ્વસન છે એ ચામડી ફેફસા અને જાલર દ્વારા અથવા ત્વચા દ્વારા લિંગ ભેદ દર્શાવે છે બાહ્ય ફલન બરોબર ને આ ખબર છે ને ભાઈ બાહ્ય ફલન ને હે શરીરની બહાર થતું શુક્રકોષ અને અંડકોષનું જોડાણ અને યુગ્મન જ બનવું અંડપ્રસવી છે એટલે કેના દ્વારા બચ્ચાને જન્મ આપશે હવે બરોબર જોઈ કરે કે હમણાં આવશે આમ દહમોમાંથી આવ્યા છો એટલે ધીરે ધીરે ટેવાઈ જશો ચાલો એના પછી સરીસૃપ ભાઈ હવે સરીસૃપ અહીંયા હું લખતો નથી ત્રણેય હેલા સમુદાય છે બરોબર જોઈ લઈએ એમાં પેટે ઢસડાઈને ચાલે છે સરકીને ચાલે છે એટલે આપણે એને શું કીધો તો સરીસૃપ કીધો તો બરોબર શરીર કેવું છે તો કે શુષ્ક છે બરોબર અને શૃંગમય હોય છે શૃંગમય એટલે વણાકાર હોય છે હોય ને ગરોડીનું ને એનું શરીર ગમે આમ આમ આ તો છે નહીં સારું છે હે નકર આમ દિવાલમાં આમ જોઈ લઈએ કોઈને ખબર હોય તો કયો એકાદ બોલે છે પણ હવે ધીરે ધીરે બોલે મને ત્યાં ધીરે ધીરે સમજાય પગમાં છે ને વિશિષ્ટ પ્રકારની ગાદી આવેલી હોય એમ જેમ આમ એમ મૂકે ને એટલે ઈ છે ને અંદરની હવા છે બહાર નીકળી જાય છે આમ ચીપકી જાય તમે ઓલો હોય એવો દોરડો આવે છે એ કાચમાં ચીપકી હે આ બસ જો એવું કામ કરે એ ચીપકી જતું હોય બરોબર એટલા માટે દિવાલ પર ચીપકી શકે છે ચલો ચામડી ત્વચા કેવી છે તો કે ભીંગડાવાળી છે અથવા પ્રસલ્ક દેખાડે છે ભાઈ અત્યાર સુધી તમે ભીંગડા જોઈ લીધા પ્રસલ્ક કોઈની જોયા પ્રસલ્ક એક જ સજીવ ઉપર જોવા મળે છે અને એ છે કાચબો કાચબાનું જે કવચ હોય ને એ શેનું બનેલું છે તો કે પ્રસલ્કનું બનેલું છે એને ભીંગડા કહી શકો નહીં બરોબર ચલો બાહ્યકર્ણ જોવા મળશે ભાઈ બરોબર છે ને આ સોરી બાહ્યકર્ણ કે કર્ણપલવ ધરાવશે નહીં ભાઈ કર્ણપલવ ના ધરાવે એટલે મેં તમને કહી દીધું તો એ કેવો હોય અંડપ્રસવી બરોબર ઉપાંગ જો હાજર હોય તો બે જોડ હોય ને નકર ના હોય સાપમાં ઉપાંગ હોતા નથી બરોબર પાછા ગરોળીમાં ઉપાંગ હોય કાચબામાં ઉપાંગ હોય મગરમાં ઉપાંગ હોય એટલે જો ઉપાંગ હાજર હોય તો બે જોડમાં નકર કઈ એમ બરોબર ચલો લિંગ ભેદ જોવા મળે છે અસમતાપી છે એટલે શીત રુધિર વાળા છે ચલો સાપ અને ગરોળી તેમની કાચલી યુક્ત ત્વચા દ્વારા ભીંગડા દૂર કરે છે સાપ અને ગરોળી બે શું ઉતારે છે સાપની ચામડી જોઈ હશે કોઈ દી ગરોળી ને ઉતારતા નહીં જોઈ હોય હા એ આ ગરોળી ના ઉતારે ભાઈ જંગલ ની ગરોળી હોય ને એ ઉતારે એટલે એમ થતું હોય કે આ બધું કોઈ દી જોયું નથી આપણે સાપ ની હજી જોઈએ કારણ કે બધા પ્રકારના સાપ છે ને અવતારે છે બરોબર એના કારણ શું ખબર છે
જે સુકાઈ ગયેલા ભીંગડાને એ દૂર કરી નાખે, આના કારણે એ સહેલાઈથી સરકી શકે, બરાબર, એનું ફ્રિક્શન ઓછું થઈ જાય, એટલા બધા કારણો છે એના. ચલો અંતઃફલન દર્શાવે છે, અંડપ્રસવી છે, બરાબર ને, આપણને પહેલા જ ખબર હતી ભાઈ કર્ણ પલવ નથી એટલે એ હંમેશા શું હોય, અંડપ્રસવી જ હોય. આપણે કર્ણ પલવ છે તો આપણે કેવા હોય? હા, રેડી. ચલો દરિયાઈ કાચબો ને કાચબો ને વૃક્ષ ગરોળી ને બગીચાની ગરોળી ને જોવો તો ખરા કેટલી તો ગરોળીઓ છે, ઘડિયાળ ને, બરોબર ને, ઘડિયાળ અને મગર એમાં બીમાં જાજો તફાવત હોય હો. એટલે તમને ખબર પડી જાય કે આ મગર છે ને ઘડિયાળ છે. ઘડિયાળ છે ને એની પહોળાઈ વધારે હોય મગર કરતા, બરોબર ને. પછી મગર હોય ને એની એક ખાસિયત, એને જીભ ના હોય, એની જીભ હોય પણ એ ચીપકેલી હોય, સમજાણું, જીભ હોય પણ એ ઉપરના તાળવામાં અથવા નીચેના તાળવામાં, એ સ્પેશિયલ વન નથી ખબર, પણ એ ચીપકેલી હોય, રેડી, બરાબર. ચલો એના ઉદાહરણ હવે બધા ખબર જ છે, સાપ ને ચિત્રો ને એવું બધું આપ્યું છે, બરાબર, જોઈ લેવું તો જોઈ લેવું, બાકી એમાં જોવાનું કઈ છે નહીં.